ગુજરાતના દક્ષિણ છેડે વસેલા એક ગામમાં અડધી રાત્રે આવી એવી આફત કે આખું ગામ થઈ ગયું ખાલી. જી હા, આખું ગામ ખાલી થઈ ગયું. ગામના ઘરોમાં લટકવા લાગ્યા તાળા. કેટલાક લોકો પહોંચ્યા હોસ્પિટલના બિછાને, તો કેટલાકે બીજા ગામમાં લેવો પડ્યો આશરો. એવું તે શું થયું કે 2000ની વસ્તી ધરાવતા એક ગામે ઘર બાર છોડી દેવું પડ્યું અને ભાગી જવું પડ્યું. વહેલી સવારે 4 વાગ્યાનો સમય, અડધી ઊંઘમાંથી ઉઠી ગયા લોકો. ઉઠતા વેત ચાલતી પકડી લોકો ઘરે તાળા મારી હાથે પગે નીકળી પડ્યા. આ શું થઈ રહ્યું છે? ગળામાં બળતર, આંખોમાં આંસુ ને ચક્કર ને વોમિટિંગ ચાલુ થઈ ગઈ છે. બદને ભાઈ ખતરો થયો છે. આખી પબ્લિક છે ને રૂમ ખાલી કરી કરીને એ લોકો ચાલતા નહી ગયેલા છે. એક તરફ ભૂલકાઓની રોકકળ, બીજી બાજુ આ બાળક પણ આંખ અને નાક મસળી રહ્યું છે. લોકો વાહનોમાં ઠૂસી ઠૂસીને જઈ રહ્યા છે. પણ એવું તે શું થયું કે પળવારમાં આખું ગામ થઈ ગયું ખાલી? 2000ની વસ્તી ધરાવતા આ ગામમાં એવી કઈ આફત આવી જેણે ગામ લોકોને ઘર છોડવા માટે મજબૂર કરી દીધા? વાત થઈ રહી છે ભરૂચ જિલ્લાના પાનોલી GIDC એરિયાની, જ્યાં આવેલું છે સંજાલી ગામ, જ્યાં મોડી રાત્રે નાસભાગ મચી ગઈ. સંજાલી ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા લોકો થોડો સમય પણ ટકી શકે તેમ ન હતા. પરિણામે તેઓ એ કારણ જાણવા અને મદદ માટે પહેલા 100 નંબર પણ ડાયલ કર્યો, જો કે ત્યાંથી કોઈ યોગ્ય જવાબ જ ન મળ્યો અને માટે જ તેઓએ ચાલતી પકડવી પડી. મેં 100 નંબર પર મેં ડાયલ કર્યું છે, તે ભાઈ કે આ પાનોલીમાં લાગે છે, તને ફોન તહીં ફોન કરો. તો મેં એવું કીધું કે એ લોકોને નંબર મારા પાસે નથી. તકલીફ વધતા લોકો ઘર બંધ કરી નેશનલ હાઈવે નંબર 48 પર દોડી આવ્યા. 2000થી વધુની વસ્તી ધરાવતું ગામ પળવારમાં ખાલી થઈ ગયું. સાંભળો સ્થાનિકોના મુખે કે આખરે એ સમયે શું થયું હતું. કરીબમાં 4-1 વાગે અહીંયા કંઈ કંપનીમાં આગ લાગી. એ તો આગ તો ઓલવાઈ ગયું ને પછી છે ને તે કંઈ ગેસનો કંઈ એ થયેલું છે, તો પછી આ છે ને પ્રદૂષણ બધું ફેલાઈ ગયું ને એમાં છે ને શ્વાસ બી નહીં લેવાય ને આખું લંગ્સ છે ને તે જામ થઈ જાય. તે પછી ને આખી પબ્લિક છે ને રૂમ ખાલી કરી કરીને એ લોકો ચાલતા નહી ગયેલા છે આખી સોસાયટી. કેટલાક લોકોને ઉલટી અને ખાંસીની તકલીફ થઈ તો કેટલાક લોકો બેભાન પણ થઈ ગયા. અમારા ગામની અંદર પાનોલી GIDCની અંદરથી કંપનીની અંદર આગ લાગવાથી, હવામાં પોલ્યુશન ફેલાવવાથી, આગમાં બળતરા અને ઘેરી ગેસ લાગવાથી ખાંસી અને વોમિટિંગ અને બેસૂટ થઈ ગયા છે, તે વેલકેર હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે. પરોઢીએ લોકો માસ્ક પહેરીને ફરતા જોવા મળ્યા, જેનું કારણ હતું ગેસ ગળતર. પરોઢીએ 4 વાગે ગેસ ગળતર થતા ગામ લોકો સહી ન શકે એટલી હવા પ્રદૂષિત થઈ ગઈ. આખું ગામ નેશનલ હાઈવે પર ઉમટી પડ્યું અને આ વાત તંત્ર સુધી પહોંચી. બાદમાં ભરૂચ RAC, અંકલેશ્વર DISP, SDM, GPCB સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. વાયુ પ્રદૂષણની અસર થતા એમ્બ્યુલન્સ મારફતે લોકોને પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. અસરગ્રસ્તોને નજીકની HMP ફાઉન્ડેશન કોલેજમાં સ્થળાંતર કરવામાં આવ્યું. જો કે વાયુ પ્રદૂષણના કારણે કોઈ મોટી જાનહાનિ નથી થઈ. સ્થિતિ નોર્મલ થતા તંત્ર અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. લોકોને સાવચેતીના ભાગરૂપે નજીકના કરોડ ગામની સ્કૂલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને અત્યારે GPCBની ટીમ એના રીડિંગ લઈ રહી છે. અહીંનું વાતાવરણ યોગ્ય જણાય કે તરત જ લોકોને પરત એમના ઘર સુધી લાવવામાં આવશે. પૂરતો તકેદારી બંદોબસ્ત રાખીને વહીવટીતંત્ર સાથે સંકલન કરી આગ કંટ્રોલ થયેલ. ત્યારબાદ તેની નજીકમાં સંજાલી ગામના વિસ્તારમાં રહેતા લોકોને આંખમાં સામાન્ય બળતરાની સમસ્યા સર્જાતા આ બાબતે વહીવટીતંત્ર સાથે પોલીસ બંદોબસ્ત પૂરતો ગોઠવી અને લોકોને સેફ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે.
અડધી રાત્રે થયેલા આ વાયુ પ્રદૂષણનું કારણ હતું સાંજે પાનોલીમાં લાગેલી આગ। જેટલી ભયંકર સ્થિતિ રાત્રે ગેસ ગળતર વખતે હતી તેનાથી પણ ભયંકર સ્થિતિ જ્યારે આગ લાગી ત્યારે હતી। જુઓ આ આગની જ્વાળાઓ, સાંભળો આગની લપટોની વચ્ચે બોમ્બ બ્લાસ્ટ જેવા ભયંકર અવાજને। આસમાની આકાશને કાળા રંગથી રંગતા આ ધુમાડાને જોઈ લો અને આ આગ ના પ્રસરે તે માટે દોડતા લાલ લાઈ બંબાને પણ જુઓ। સાયરનનો અવાજ કહી રહ્યો છે કે આ આગ જીવ લઈ લેશે। આ પીળું પ્રવાહી જોતા ખ્યાલ આવે છે કે આ કેમિકલ કેટલું ખતરનાક હશે। ભરૂચના પાનોલી જીઆઈડીસીની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં બુધવારે સાંજે અચાનક ભીષણ આગ લાગી। આગ લાગતા 10થી વધુ ફાયર ટેન્કર ઘટનાસ્થળે પહોંચ્યા। પાણી અને ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો અને આખરે આગને કાબૂમાં લેવાઈ। જો કે ત્યાં સુધી તો સમગ્ર પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો, કરોડોનું નુકસાન થયું તે અલગ, અને તેવામાં પણ લોકોના જીવને પણ જોખમ ઊભું થયું। પાનોલી જીઆઈડીસીમાં આગ બાદ ઝેરી ધુમાડાએ લોકોના જીવ પર ખતરો પેદા કર્યો। આગના કારણે વાયુ પ્રદૂષણ ફેલાયું, જેના કારણે પાસે જ આવેલા સંજાલી ગામના લોકોને આંખમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ। આખે આખું ગામ ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયું। સ્થાનિકોનું કહેવું છે કે ક્યાં સુધી તેઓએ આ જ રીતે મરવાના વાંકે જીવવું પડશે, તેઓ જાય તો ક્યાં જાય, કારણ કે આ ગામ લોકો તો પહેલેથી જ અહીં રહે છે, કંપનીઓ બાદમાં સ્થાપવામાં આવી છે। પાનોલી જીઆઈડીસીની અંદર એક કંપનીની અંદર ગેસ લીકેજ થતાં સંજાલી ગામના તમામ ભાઈઓ બહેનોને ગેસના પ્રોબ્લેમથી ગળામાં બળતર, આંખોમાં આંસુ ને ચક્કર ને વોમિટિંગ ચાલુ થઈ ગઈ છે, જેના લીધે અમને ભય ખતરો તમામ માણસોને થયો છે। એને એમની સેફટી માટે અમને આજુબાજુના માણસોએ સપોર્ટ કરીને અમને અલગ અલગ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે, પણ અમે હવે ગામ છોડીને કઈ જગ્યાએ જઈએ? આટલા વર્ષોથી અમે રહીએ છીએ અને આ ભય ખતરાવાળી કંપનીને અમે ફસાઈ ગયા છે, તો હવે અમારે જવું ક્યાં અને આના માટે યોગ્ય કાર્યવાહી થાય એ અમારી નમ્ર અરજ છે। કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ, આવી રીતે માણસોને હેરાનગતિ થાય એના માટે કાર્યવાહી થવું જોઈએ, હજુ કોઈ અધિકારી મળવા માટે આવ્યા નથી। ગામના લોકો કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે, જો કે આખી ઘટનામાં SO2 ગેસ હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે। હાલમાં સ્થિતિ સામાન્ય છે તેવું અધિકારીઓનું કહેવું છે અને માટે જ કેટલાક લોકો ઘરે પરત ફર્યા છે। તો ગામ તો પહેલેથી વસેલું છે, પરંતુ જે કેમિકલની ફેક્ટરીઓ છે એ બાદમાં ત્યાં સ્થાપવામાં આવી, અને હવે જે ગામના લોકો છે બસ એક જ માંગ કરી રહ્યા છે કે શું આ રીતે જ અમારે જીવવું પડશે, આ રીતે આગ લાગશે અને અડધી રાત્રે અમારે ભાગવું પડશે, ક્યાં કોઈકનો જીવ જતો રહ્યો હોત તો શું?